नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप बधा स्वागत है। हम धोरण 12 कॉमर्स एसपीसीसी विषय अंदर आप विभाग एक जे है वाणिज्य पत्र व्यवहार एम चैप्टर नंबर 2 स्थानिक स्वराज संस्थाओं सरकारी विभागों जाहिर उपयोगी सेवाओं से चर्चा कर रहा है। हवे आपणे पत्रना त्रीजा भाग में एटले के छेले आपणे स्थानिक संस्थाओं अंगेनो पत्र व्यवहार है। स्थानिक संस्थाओं अंगेनो पत्र व्यवहार है। हवे स्थानिक संस्थाओं एटले शुं? पहली वस्तु ये आपणा मन में ऊभी थाय तो जो एनो अर्थ आपणे जोईए तो ख्याल आवे तो भाई स्थानिक संस्थाओं ने स्थानिक स्वराज्यनी संस्थाओं स्थानिक स्वराज्यनी संस्थाओं तरीके ओळखवामां आवे छे। घणीवार एक वाक्यना प्रश्ननी अंदर अथवा विकल्पनी अंदर पूछात हुए थे कि स्थानिक संस्थाओं ने बीजा कया नाम थी ओळखवामां आवे छे, तो स्थानिक संस्थाओं ने स्थानिक स्वराज्यनी संस्थाओं तरीके ओळखवामां आवे छे। हवे एनुं काम शुं छे जोईए तरीके पण ओळखवामां आवे छे। आवी संस्थाओं बिनसरकारी सेवाभावी संस्थाओं निःशुल्क अथवा राहत दरे सेवाओं आपता खानगी संकुलों अने सहकारी मंडली नो पण समावेश आमांनी अंदर करी शकाय। એટલે આ બધી એવી સેવાઓ છે, અમુક સરકારી છે, અમુક અર સરકારી છે, અમુક ખાનગી છે અને અમુક નિઃશુલ્ક સેવા આપે છે અને અમુક થોડા ઘણા રાહત દરે પૈસા લઈ અને તમને આ સેવાઓ પૂરી પાડે છે। આમાં સહકારી મંડળીઓ પણ આવી જાય છે। બરાબર, આગળ વધીએ। હવે આની અંદર મુખ્ય કઈ સંસ્થાઓ આવે છે તો ગ્રામ પંચાયતો છે, તાલુકા પંચાયતો છે, જિલ્લા પંચાયતો છે, નગરપાલિકાઓ છે અને મહાનગરપાલિકાઓ છે। બરાબર, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય કે જ્યાં ગ્રામ્યની વાત કરીએ તો ગામડાની નાની મોટી પ્રશ્નો હોય કે નાના મોટી રજૂઆતો હોય કે નાની મોટી સેવા પણ હોય તે કામ જે ગ્રામ પંચાયતનું આવે। બરાબર, નાના ગામડાઓની વાત કરીએ તો તાલુકા લેવલ પર વાત કરવામાં આવે તો તાલુકા લેવલ પર કોઈ પણ તકલીફો હોય, કોઈ પણ રજૂઆત હોય, કોઈ પણ સેવા લેવાની હોય, કોઈ ફરિયાદ હોય તો એની તમારે રજૂઆત ક્યાં કરવાની હોય? તાલુકા પંચાયતની કરવાની। જિલ્લા લેવલની વાત કરીએ તો જિલ્લા લેવલ પર કોઈ રજૂઆત કરવાની હોય તો તમારે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવી પડે। એવી રીતે શહેરની વાત કરીએ તો શહેરની અંદર સામાન્ય રીતે નગરપાલિકા હોય, જો નાનું શહેર હોય તો ત્યાં નગરપાલિકાનું અસ્તિત્વ હોય છે અને ખૂબ મોટા પ્રમાણે ખૂબ મોટું શહેર હોય તો ત્યાં મહાનગરપાલિકા હોય છે। એટલે નગરપાલિકા અને મહાનગરપાલિકા વહીવટ કરતી હોય તો એની અંદર વિવિધ પ્રકારની સેવાઓ હોય છે। બરાબર, એ સેવાઓ પૂરી પાડવાનું, એનું કામ કરવાનું વગેરે પ્રવૃત્તિ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે। બરાબર, એની અંદર ટોટલ આટલી છે। હવે આની અંદર અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે કે જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે આ સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પછી મળતી સેવાઓની ફરિયાદ, કોઈ સેવાઓ આપી રહી છે એની ફરિયાદ હોય, જેમ કે હમણાં વાત કરીએ આપણે પત્ર ભણીશું આગળ કે ખાળકુવાની સફાઈ અંગે વાત કરવાની છે, હવે ખાળકુવાની સફાઈ છે એ નિયમિત રીતે થવી જોઈએ તો એની પણ સફાઈ છે, ગટર વ્યવસ્થાની વાત કરીએ, કોઈ જાહેર પ્રસંગ વખતે જરૂરી બાબતો હોયની વાત કરીએ તો વગેરે જેવી સેવાઓ છે એ અહીંયા આપવામાં આવે છે, તો એની ફરિયાદ પણ હોઈ શકે છે તમને। અથવા કોઈ સેવાને બિરદાવવા માટે, બરાબર, કોઈ એવી સેવા આપવામાં આવતી હોય એને બિરદાવવા માટેની વાત કરવાની હોય, જેમ કે કોઈ જાહેર આરોગ્ય ક્ષેત્રનું દવાખાનું છે એની કામગીરી ખૂબ જ સરસ હોય તો આપણે એને બિરદાવવાની પણ છે। બરાબર, આપણે એને પ્રોત્સાહન આપવાનું છે કે તમે આ ખાનગી આ જે કાર્ય કરી રહ્યા છો એ ખરેખર ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો, ફરિયાદ તો હોય ઠીક છે પણ એને બિરદાવવું પણ જરૂરી છે। જાહેર રીતને લગતી બાબતોનું ધ્યાન દોરવા માટે, બરાબર, જાહેર રીતને લગતી બાબતો હોય, જેમ કે હું એક ઉદાહરણ આપું કે શહેરના જાહેર રસ્તા છે, ચાર રસ્તા હોય ત્યાં લોકો ચારે તરફથી આવતા હોય, હવે ચારે તરફથી જ્યારે લોકો આવતા હોય ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે ટ્રાફિકની સમસ્યા વધી જાય, તો આવા સમયે મન ફાવે એમ લોકો આમથી આમ જતા હોય, આમથી આમ જતા હોય, ગમે બધે આવતા હોય, તો આવા સમયે જો જાહેર ઉપયોગી સેવાની વાત કરી અને જો કોઈ યોગ્ય અધિકારી કે કોઈ વ્યક્તિ પોલીસનો વ્યક્તિ મૂકવામાં આવે તો ત્યાં એ ટ્રાફિકનું સંચાલન વ્યવસ્થિત કરી શકે છે। બરાબર, તો જે તકલીફો પડે છે સામાન્ય લોકોને આ તકલીફો ત્યાં દૂર શકે થઈ શકે છે, એટલે આ બાબત એ અગત્યની છે। બરાબર, એટલે ત્યાં ધ્યાન દોરવાનું છે। પછી જે તે સંસ્થાની કાર્યપ્રણાલી અંગે સૂચનો અંગે, બરાબર, કોઈ કાર્ય કરતું હોય એને સૂચનો આપવાના હોય આપણે કે આની અંદર આ સુધારો વધારો કરવાનો છે, આની અંદર આ ફેરફાર કરવા જેવો છે જેથી કરી અને એની કામગીરી છે એ કંઈક હવે અલગ પ્રકારે બને, કંઈક વિશેષ આપણને માહિતી મળે એના માટે થઈ અને એની વાત છે। પછી જુદા જુદા પ્રકારના દાખલાઓ ઘડાવવા માટે, બરાબર, આપણે જુદા જુદા પ્રકારના દાખલાઓ ઘડાવીએ છીએ, આવકના દાખલાઓ ઘડાવીએ છીએ, જાતિના દાખલા ઘડાવીએ છીએ, રેશન કાર્ડના દાખલાઓ ઘડાવીએ છીએ, તો એ બધું ક્યાં મળે તમને? આ બધી સંસ્થાઓ પાસેથી। બરાબર, અને જે તે સંસ્થાના વડાને સંબોધીને પત્ર લખવો જોઈએ। હવે આવા જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની વાત કરવામાં આવે કે સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર લેવાની વાત કરવામાં આવે ત્યારે સ્વાભાવિકપણે તમે જે પણ વ્યક્તિને પત્ર લખતા હોય એને જે તે વ્યક્તિનો જે તે વિભાગ હોય એ વિભાગના વડાને સંબોધીને તમારો પત્ર લખવો ફરજિયાત છે। બરાબર, તો હવે આપણે એનું ઉદાહરણ લઈએ, અહીંયા ઉદાહરણ તરીકે ખાળકુવાની
સફાઈને લગતો એક પ્રશ્ન છે, ખાળકુવાની સફાઈને લગતો પ્રશ્ન છે. આ એક પત્ર આપણે ભણીએ તો ખાળકુવાની સફાઈ છે એના માટે પત્ર છે. તો લખનાર વ્યક્તિ વિપુલભાઈ આદેશરા છે, ગાંધીપુરા મોરબી શહેરમાંથી છે. એમનો પોસ્ટલ કોડ નંબર છે 363642, બરાબર. અને પત્રની તારીખ 22 જૂન 2020 લખી છે આપણે, એટલે જે દિવસે પત્ર લખી રહ્યા હોય એ તારીખ. હવે જો હવે મેન તરફ આગળ વધીએ તો આંતરિક સરનામું કોને પત્ર લખવાની વાત છે, તો પ્રમુખશ્રી, બરાબર. કારણ કે આ મોરબી શહેરની વાત કરી છે તો મોરબી શહેરની અંદર આવશે, તો ત્યાં નગરપાલિકા હોય તો પ્રમુખશ્રી જે મુખ્ય મેન વ્યક્તિ હોય ત્યાં પ્રમુખ તરીકે ઓળખાતો હોય, તો એને આપણે લખવાનું છે. મોરબી નગરપાલિકા શહેર કયું, તો મોરબી, 363642, બરાબર. અને પોસ્ટલ કોડ નંબર સાથે. હવે આપણો મુખ્ય હેતુ શું છે આ પત્ર લખવા પાછળનો, કે ખાળકુવાની સફાઈ અંગે, બરાબર, જે ખાળકુવા આવ્યા છે એની સફાઈ અંગે વાત કરવાની છે. તો પછી ત્યારબાદ સંબોધન પર આગળ વધીએ અને પત્રના પહેલા ફકરામાં જોઈએ તો સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળની સ્કીમ સુદામા વસાહતમાં અમને મકાન ફાળવવામાં આવ્યા છે. હવે આ સુદામા વસાહત છે ને, એ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક રેસિડેન્શિયલ વસાહત છે, કે જ્યાં લોકો છે એ 3 માળિયાની બિલ્ડિંગ હોય કે 4 માળિયાનું જે મકાન હોય એની અંદર લોકો રહેતા હોય, બરાબર. એટલે આવી વસાહત છે, એ વસાહત આ લોકોને ફ્રીની અંદર આપવામાં આવ્યો અથવા તો રાહત દરે આપવામાં આવ્યા. આ વસાહતની અંદર આ લોકો જે છે વિપુલ બધારો આદેશ છે એ ત્યાં વસવાટ કરે છે. આ વિસ્તારમાં હજી સુધી ગટરની વ્યવસ્થા ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળકુવાની સગવડ ઉપરોક્ત વસાહતના બાંધકામ સાથે જ કરવામાં આવી છે, બરાબર. એટલે આ જે વસાહતના મકાનો છે એની નીચે ખાળકુવાની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે વસાહત એવું બને કે શહેરથી થોડે દૂર હોય, તો શક્યતા એવી છે કે શરૂઆતની અંદર ગટરની વ્યવસ્થા ત્યાં પહોંચી શકે એવું હોય નહીં, કારણ કે આ પાણીના નિકાલના બહુ બધા પ્રશ્નો હોય, પાણી ક્યાં નિકાલ કરવું એના પ્રશ્નો હોય. તો આના માટે થઈ અને વસાહત જે બિલ્ડિંગ બની છે એ બિલ્ડિંગની અંદર જ નીચે ખાળકુવાની વ્યવસ્થા કરેલી હશે. હવે આજે ખાળકુવાની વ્યવસ્થા કરી છે તો સ્વાભાવિક છે કે ખાળકુવાઓની આટલા બધા લોકો રહેતા હોય તો ખાળકુવાની સફાઈ નિયમિત રીતે થવી જોઈએ. હવે તો એમનો પ્રશ્ન શું છે આગળ વધીએ બીજા ફકરામાં. આપશ્રીનું એ તરફ ધ્યાન દોરવા જરૂર બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાળકુવા વિભાગ દ્વારા ખાળકુવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવતી નથી, બરાબર. મેઇન પ્રશ્ન એ છે કે અહીંયા જે વસાહત છે એની અંદર આવેલા ખાળકુવામાં નગરપાલિકાના ખાળકુવા વિભાગમાં, બરાબર, નગરપાલિકાની પાસે ખાળકુવાનો કોઈ વિભાગ હોય જેનું મુખ્ય કામ છે ખાળકુવાની સફાઈ કરવી, બરાબર, એનું મુખ્ય કાર્ય છે. તો આ વસાહતની અંદર, સુદામા વસાહતની અંદર કોઈપણ પ્રકારનું આવું કાર્ય કરવામાં આવતું નથી નગરપાલિકાના ખાળકુવા વિભાગ દ્વારા. આ ભાઈનો મોટો એ પ્રશ્ન છે. વસાહતમાં કરવામાં આવતી નથી, રહેણાંક વિસ્તાર ખાળકુવાની સફાઈ નિયમિત રીતે ન થવાથી ગંદકી અને રોગચાળો ફેલાઈ શકે છે, બરાબર. આ બાબત સામાન્ય છે ગંદકી રોગચાળાની, તો સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ આની વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે નિયમિત સફાઈ જો ન થાય તો ત્યાં ગંદકીનું પ્રમાણ વધી જાય, પ્રમાણ વધે તો ઘણા બધા રોગચાળા અને ઘણી બધી તકલીફો ઊભી થવાની સમસ્યાઓ રહે છે, બરાબર. આગળ વધીએ ત્રીજા ફકરામાં. અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત રૂપે ભરે છે, બરાબર. આ જે વસાહતના જેટલા પણ સભ્યો છે એ નગરપાલિકા દ્વારા જે પણ ટેક્સ વસૂલવામાં આવે છે એમાં ખાળકુવાનો ટેક્સ પણ આવી જાય છે, પછી લાઇટોનો ટેક્સ પણ આવી જાય છે, જે પણ વસાહતોનો ટેક્સ હોય એ નિયમિત પ્રમાણે આના રહીશો છે એ ભરી રહ્યા છે. હવે ખાળકુવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં હવે આ વસાહતના જે પણ લોકો છે અને જે નાગરિકો છે રહીશો છે એમને વારંવાર નગરપાલિકાના ખાળકુવા વિભાગમાં રજૂઆત કરેલી છે અગાઉ મૌખિક રીતે, કે ભાઈ આવું કરો, આવી જાઓ, સફાઈ કરો વગેરે અંગે રજૂઆત કરેલી છે, પણ છતાં પણ નગરપાલિકાના ખાળકુવા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનો ઉત્તર આપવામાં આવ્યો નથી. તેમ છતાં પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, બરાબર. એટલે સફાઈ અંગે કોઈ પણ નિર્ણય હજી લીધો નથી કે એકવાર સફાઈ પણ કરેલી નથી. છેલ્લે ફકરે આગળ વધીએ તો અમારી આ ફરિયાદો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે. હવે આ પત્ર લખી અને આપણે રજૂઆત કરી છે તો જેમ બને એમ ઝડપથી આ જે ખાળકુવાના પ્રશ્ન છે સફાઈનો પ્રશ્ન એ થઈ જવો જોઈએ એ વિનંતી કરી છે. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે નહીં તો અમારા વિસ્તારના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી શકે છે અથવા કોઈપણ ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ ફરજ પડતી હોય એ પ્રમાણે વસ્તુઓ જે છે એ કરી શકે છે, બરાબર. કારણ કે લોકો ત્રાસી જાય, સ્વાભાવિક વસ્તુ છે કે નિયમિત સફાઈ ન થતી હોય. હવે આ જે વસાહતો છે ત્યાં એક બે જણા ન રહેતા હોય, એટલે ખૂબ મોટી ઇમારતો હોય અને ત્યાં ઘણા બધા લોકો રહેતા હોય અને સાફ કરવાનું કામ છે એ તમે વ્યક્તિગત રીતે જાતે કરાવી શકો
નહીં. એટલે નગરપાલિકા પાસે આની સુયોગ્ય સુવિધા હોય, ખાળકવા વિભાગ પાસે એવા મશીન હોય, ડ્રેનેજ સાફ કરવાની સુવિધા હોય, એટલે જો એ ન કરે તો ત્યાં રહેવું છે આ રહીશો માટે તકલીફો ઊભી કરે એવું છે. એટલે રહીશો જો કદાચ બને કે નહીં, કોઈ આગળ ખાળકુઓ વિભાગ દ્વારા કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરી શકે છે, ભૂખ હડતાલો કરે વગેરે જેવી પ્રવૃત્તિ કરવાની અમને ચીમકી આપી છે. અને છેલ્લે આપનો વિશ્વાસ છું, વિપુલભાઈ આદેશરા પોતાનું સહી કરશે અને આ વસાહત છે એના ચેરમેન છે બરાબર, એટલે ચેરમેન તરીકે અમે રજૂઆત કરી છે. બરાબર, આ પત્ર પણ અવારનવાર 5 ગુણની અંદર વિભાગ એફની અંદર પૂછાતો હોય છે, તો આ સૂચના છે, સૂચના સાથે આ પત્ર લખવાનો છે આપણી ફેરબુકની અંદર.